જામનગરની જીજી હોસ્પિટલમાં ઓપીડીમાં ઓવરહાઉસફુલ જેવી સ્થિતિ છે। ઓપીડીમાં નિયમિત નોંધાતા દર્દીઓની સંખ્યાથી લગભગ બમણી સંખ્યામાં દર્દીઓ જોવા મળી રહ્યા છે। બીજી તરફ બોન્ડેડ ડોક્ટરો છેલ્લા 3 દિવસથી હડતાળ ઉપર છે, જેને કારણે હોસ્પિટલમાં ડોક્ટરોની અછત સર્જાતા દર્દીઓ બેહાલ બન્યા છે। ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે હડતાળી ડોક્ટરોને ચેતવણી આપી છે। તેમણે હડતાળને ગેરકાયદેસર ગણાવી ડોક્ટરોએ બોન્ડ તોડ્યા તો 40 લાખ રૂપિયા ભરવા પડશે તેવી ચીમકી આપી છે। હવે સરકાર અને બોન્ડેડ ડોક્ટરો વચ્ચેની તકરાર વધુ તીવ્ર બની છે। રૂપાણી સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી નિમિત્તે આજે રોજગાર દિન ઉજવવામાં આવ્યો હતો। જામનગરમાં મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ શહેર કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં 641 યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ધ્રોલમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના। એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ। અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે। આને જ કહેવાય સોનામાં સુગંધ। જામનગર શહેરમાં આજે કુલ 12 પરીક્ષા કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી। જામનગરમાં નોંધાયેલા કુલ 2252 પરીક્ષાર્થીઓ પૈકી 2158 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। 94 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા। જામનગર જિલ્લાના વિવિધ બંદરો પરથી માછીમારોને દરિયામાં જવા ઉપર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દરિયો તોફાની હોવાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।